અલીણાના રહીશોની ગંદકીનો કરવો પડી રહ્યો છે સામનો. લાખો રૂપિયા વપરાય છે સ્વચ્છતા મિશન, ભારત મિશન, સ્વચ્છતા મિશન જેવા અનેક સ્લોગનો આવ્યા, પરંતુ ગામડા યથાસ્થિતિમાં ગંદકીનો સામનો કરતા પ્રજાજનો જોવા મળી રહ્યા છે. અલીણા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે. મહુધા તાલુકાના અલીણા ગામના કાજીવાળા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની ગટરો ઉભરાઈ રહી છે, તેનો નિકાલ આવતો જ નથી. હજુ તો વરસાદ પડ્યો નથી ત્યારે ગટર ઉભરાઈ રહી છે. ચોમાસામાં વરસાદ પડશે ત્યારે આ ગટરોની હાલત કેવી થશે તે એક સવાલ છે. સ્થાનિકોને અવર જવર કરવામાં હાલમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાણીના ખાબોચીથી ઘણા બધા રોગો થવાની દહેશત લોકોમાં રહી રહી છે, અને આવનાર સમયમાં ચોમાસામાં વધુને વધુ મચ્છરનો ઉપદ્રવ ફેલાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામનું આ દ્રશ્ય છે કે જ્યાં કાજીવાડા વિસ્તાર આવેલું છે. લોકો છેલ્લા ઘણા સમયથી પાણીની ગટરો ઉભરાઈ રહી છે ગામમાં વિસ્તારમાં, અને પાઇપો પણ લીકેજ છે. ગટરનું પાણી અને પીવાનું પાણી લીકેજ થતું હોય જેને લઈને ગટર ઉભરાઈ રહી છે. જે ગંદુ પાણી લોકો પાઇપમાં આવે છે તો તે કાજીવાડાના વિસ્તારના લોકોને પીવાનું પાણી પીવાલાયક પણ તેમને મળતું નથી. આ ગંદુ પાણી સપ્લાય કરવામાં આવતું હોય લીકેજના કારણે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જે પાણીની ગટર ઉભરાઈ રહી છે તેના લીધે ઘણા રોગ પણ થવાની સંભાવના રહેલી છે. કાજીવાડાના રહીશો દ્વારા સરપંચને વારંવાર રજૂઆત કરી છે. દેશ લેવલે અને રાજ્ય લેવલે સ્વચ્છતા મિશનમાં લાખો રૂપિયાની ગ્રાન્ટો વપરાય છે, પરંતુ સ્વચ્છતા ક્યાં છે ભાઈ? રજૂઆતનું પરિણામ શું? સરપંચ કહે છે કે પંચાયતમાં કોઈ પણ જાતનું પેમેન્ટ નથી, એટલે કે પૈસા નથી. લૂખી પંચાયતો જોવા મળી રહી છે. પંચાયતમાં પૈસા ના હોય એટલે તેને લૂખી કહી શકાય, સરપંચ આવું જણાવી રહ્યા છે. ત્યારે હમણાં કોઈ કામ થશે નહીં તેવું જવાબ આપી રહ્યા છે પંચાયતમાં. હા, 19,000 ગ્રામ પંચાયતો આની આસપાસ છે ગુજરાતમાં. ત્યારે ગ્રામ પંચાયતોમાં કેટલું ભંડોળ છે તે પણ એક સવાલ છે. આ એક ગ્રામ પંચાયત છે અલીણા જેમાં પંચાયતમાં પેમેન્ટ જ નથી. તો પેમેન્ટ ના હોય તો કેવી રીતે કામ કરવું તે પણ સવાલ છે. અને આ વિસ્તારના રહીશોની એક જ માંગ છે કે વહેલી તકે આ સમસ્યા જે છે ગંદકીની તેનું નિરાકરણ કરવામાં આવે, અને લોકોની લાગણી અને માગણીને સ્વીકારી તાત્કાલિક અસરથી સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી અને કામ ગંદકીને દૂર કરવામાં આવે અને સ્વચ્છતા મિશનને સફળ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે મહુધા તાલુકાના અલીણા ગામનું છે, અને આ અલીણામાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છે. અને આવનાર ચોમાસું હવે શરૂ થવાની તૈયારીઓમાં છે. વરસાદ પડું ન પડું તૈયાર થઈ રહ્યો છે, અને આવા જ સમયે જો વરસાદ પડશે તો ગટરનું પાણી, વરસાદનું પાણી અને પીવાનું પાણી મિક્સ થશે, અને આવનાર સમયમાં મચ્છરનો ઉપદ્રવ વધી આરોગ્ય સાથે ચેડા થશે અને રોગચાળો ફેલાવાની લોકોમાં દહેશત છે. ત્યારે વહેલી તકે આ ગંદકી દૂર કરવામાં આવે તેવી અલીણાના ગ્રામજનોની માંગ છે. હાલ તો જે કાજીવાડા વિસ્તારની અંદર જે પાણી જે ઉભરાઈ રહ્યું છે, જે ગટરો ઉભરાઈ રહી છે, એની જે સમસ્યા છે એ બાબતે આપ શું કહેશો? જે તે સમયે અમારી સરપંચ તરીકેની જ્યારે જવાબદારીઓ હતી તે સમયે અમે ગંદકીના નિકાલ માટે વહીવટી પ્રક્રિયામાં કાગળ મોકલી આપેલ અને વહીવટી મળી ગઈ, છતાં પણ હજુ આ કામ કેમ નિરાકરણમાં આવતા નથી? આજે અમારા સરપંચ પદેથી કર્યું હશે, પરંતુ કાજીવાડાથી લઈ અને જે ગટરનું કામ બાકી પૂર્ણ કરવા અલીણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી બુધાભાઈ માલાભાઈને અલીણા ગામ વતી હું વિનંતી કરી રહ્યો છું કે હાલ તાત્કાલિક ધોરણે વહીવટીની મંજૂરી મળી ગયેલ હોય તો તાત્કાલિક ધોરણે આ રસ્તાનું આના ઉપર 1,00,000 આરસીસી રસ્તો તેમજ ગટરનું સાઈડનું કામ તાત્કાલિક ધોરણે કરાવી આપવા મારી નમ્ર વિનંતી છે. બીજું કે મારા સમયે જે તે સમયે મેં સાઈડની જે મોટી મોટાભાગની જે ગટરો મંજૂર કરાવેલી એ ગટરોના કામ તમે જે ફેરફાર કરી નાખ્યા છે એ ગામની માળખાગત સુવિધાઓના અધીન થઈ જવા જોઈએ, અને ગામની વૈકલ્પિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને ગટરોના કામ તાત્કાલિક ધોરણે પૂરા કરવા મારી નમ્ર વિનંતી, તેમજ ગામમાં પાણીના પ્રશ્નો હાલ મારા પોતાના ઘરે મેં
મારા સરપંચના વહીવટમાં મેં ક્યારેય બહાર ટેન્કર મંગાવી નથી, પરંતુ હાલ ગયા મહિને મેં 4 ટેન્કર, એના આગલા મહિને 4 ટેન્કર ખુદ મારા પોતાના ઘરે જો મંગાવી પડતી હોય તો આ બહુ શરમજનક બાબત કહેવાય. બીજું કે હાલમાં હજુ નર્મદાનું પાણી હજુ ચાલુ નહીં થયું, થોડો સમય લાગશે, એ તો સરકારશ્રીની યોજના મુજબ કામ થઈ ગયું છે, પરંતુ હાલના પરિસ્થિતિ પ્રમાણે ગામમાં પાણીની બૂમો, લાઇટોની બૂમો, અલગ અલગ વ્યવસ્થાઓ માટેની બૂમો જે ઊભી થઈ છે તેનું તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયત સરપંચશ્રી સીધી જવાબદારી તરીકે નિમણૂક થયા છો તો તાત્કાલિક ધોરણે આ બધી વ્યવસ્થાઓના ભાગરૂપે તરત જ એનું નિરાકરણ લાવી અને ગામના લોકોને સંતોષકારક જવાબ મળે તે મારી નમ્ર વિનંતી. હાલ તો જે આપના વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા છે, જે ગટર ઉભરાય છે, છેલ્લા કેટલા સમયથી ગટર ઉભરાય છે? 4 વર્ષથી આવીને આવી ખુલ્લી છે, આવું જ ઉભરાઈને પાણી જાય છે, આવું જ પાણી ઉભરાઈને જાય છે, અને એમાં જૂના નળનો કનેક્શન તૂટલું છે, એ પાણી બધું ભેગું આવે છે. પંચાયતમાં કહીએ છીએ કે કશું આવક નથી, તો ઘડીએ ઘડીએ એમને કહેવાનું છે, બધા ગામનું મારા ઘરે આવીને બધું ઉભું રહ્યું છે, જ્યાં તારે અમારે વરવાર થાય છે, પેલા નહીં કરાવી ને તો મારો આદમી એક જેલમાં જઈને આવ્યો, તારે કનેક્શન બે બાજુ કરે, ફરી શું થયું? પંચાયત વાળા આવી અને બુલ્ડોઝર લઈને આયા અને પાઇપ કનેક્શન હતી ને બીજે કનેક્શન જોડાવી, તો શું કર્યું એમણે કે પાણી બંધ કરાયું, કે તમે ફરી ખોદી પૂરી નહીં, હમણાં લગીને આયા નહીં, એ ખોદવા બે બાજુની નીકો પૂરી દીધી ને હજુ આયા નહીં. કાલે પરમ દિવસે સંદેશો મોકલાયો કે ભાઈ ગટર ઉભરાવે છે, તમે આવો, તો કે પંચાયતમાં કશી આવક જ નથી, તમારા ઘરના સામે આટલો મોટો ઘર અને આવું ગંદવાડું સારું લાગે તો સરપંચ શું કરવા બને છે? એમની માણો ના કરવું હોય તો એ બધું ચાલશે નહીં, આનું જજમેન્ટ જોઈએ, આ નિકાલ કરવો જોઈએ એમને. એ ગમે જઈ ગાંધીનગર જવાનું થશે ને તો હું જઈશ. એવું ના હાર લાગે, 4 વર્ષથી આ પ્રોબ્લેમ, જૂના નળનું કનેક્શન ખુલ્લું પાણી જશે, ખુલ્લું, એમાં બધું લોકોના બાથરૂમ ના કનેક્શન બહાર છે, પાણીનું બહાર છે, બધી ગંદકી બહાર છે, એ પાણી પીવાનું ય આવે છે, એવું ના ચાલે ને. ગટર ના મહી કનેક્શન બીમાર થાય જવાબદારી કોણ લેશે? કશું નહીં કરતા, કશું સહાય હાલતા નહીં, એમને લેવાનું હોય તો ખરું, ખાલી ચૂંટણી માં આવી જશે, વેરા ભરો, કાલ પરમ દિવસે વેરો ભર્યો છે, એવું ચાલતું હોય જો. અને સરપંચને રજૂઆત તમે મૌખિક માં કરી કે લેખિત માં કરી? હાલ તો જે આપના વિસ્તારની અંદર જે પાણી ઉભરાવાની સમસ્યા છે, છેલ્લા કેટલા સમયથી સમસ્યા છે, અને આપને સરપંચને કેટલી વખત રજૂઆત કરી? આ છેલ્લા કેટલા 2 વર્ષ સુધી આ સમસ્યા ચાલી રહી છે, એના ગામજનોને કેટલી વાર પંચાયતમાં જઈને આનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ જે મેઇન ગટર લાઇન તૂટેલી છે એની અંદર જે પીવાનું પાણી પાઇપ લાઇન છે એ તૂટેલી છે, આ બે પાણી મિક્સ થાય છે અને આજુબાજુ ગરીબ પ્રજા રહે છે, બધા બીમાર થઈ જાય છે. તમે ચેક કરાવી લેજો, હરેક અલીણા ગામની અંદર આ પાણીની પ્રોબ્લેમના લીધે કેટલા લોકો ગરીબ લોકો બીમાર થાય છે એની રિપોર્ટ અલીણા પીએચસી આપી દે છે. ગઈ વાર 2-4 દિવસ પહેલા પંચાયતમાં રજૂઆત કરતા કે ભાઈ આવું છે, તો કે પંચાયતમાં પૈસા નથી, આ પંચાયતની પાવતી જોવા 2022-23 આ મકાનની 2300 રૂપિયાનું વેરો ભરાવડાયો છે, પાણી વેરો, ઘર વેરો. અને પંચાયતમાં કમ્પ્લેન કરવા ગયા હતા કે પંચાયતમાં કે બેલેન્સ જ નથી, અમે કેવી રીતે કરીએ? તો આ 4500 રૂપિયા શું આ ગામજનો ભરે છે, શું આ પંચાયતને ફ્રીમાં આપવાના છે? કોઈ સહાય લેવાની નથી. આ જુઓ તો પાવતીઓ જોઈ લો તો 4500 રૂપિયા વેરા પાવતી આજે ગઈ 4 દિવસ પહેલા જ ભરેલું છે, અને અવારનવાર ગમે ત્યારે પંચાયતમાં અમે સાત સરકાર એવો આપીએ છીએ કે ગંદકી માટે જયારે કીધું આજથી
દોઢ વર્ષ પહેલા મારી જોડે આયા હતા, હું ગામનો એક સારો વ્યક્તિ છું, તો મને કીધું કે ગામમાં ડસ્ટબિન મૂકવાના છે ગંદકી માટે, સમીરભાઈ તમે કશું સહાય કરો. મેં 10,000 રૂપિયા આપ્યા એમને અરીણા પંચાયતમાં કે તમે ડસ્ટબિન મૂકો આજુબાજુ ગામમાં. હજુ સુધી એ ડસ્ટબિન મુકાયા નથી. એના આગલા ટાઈમ પછી, થોડાક ટાઈમ પછી આવ્યા કે ગામમાં સફાઈ કરવાની છે, સમીરભાઈ તમે કશું સેવા કરો. મેં 21,000 રૂપિયા આપ્યા, જેની મારી જોડે રસીદો છે પંચાયતમાં દાન કરેલી. ખાલી દાન, ઘર વેરા નહીં, કે આજુબાજુ ઘરના આજુબાજુ સફાઈ રહે એના માટે દાન માટે આપીએ છીએ. હવે આવા જયારે અમારે આવી રીતે જયારે પૈસા આપીએ છીએ ત્યારે આ બધું કમ્પ્લીટ કરવાનું થાય ને, જયારે ઘર વેરા થાય ને, અમારા ઘરના આગળ થાય ના, નાના નાના બાળકો સ્કૂલ જતા પડી જાય. અવારનવાર કાલે બાઈક વાળો પડે, એનો હાથ ફ્રેક્ચર થઈ ગયો. આગળ લાઈન પાણી જતા પેલા કાકા એક ગરીબ રહે છે, એમની 4 બકરીઓ મરી ગઈ છે, એમનું ગુજરાન જ બકરીઓ પર ચાલે છે. તો કોઈ પંચાયત એક્શન લેવા તૈયાર નથી. પંચાયત વેરા મેરા ના આવે તો પાણી બંધ કરી દે છે, કશું મળતું નહીં, બધા લઈ લે છે. અને જે પણ એમને આવક આવે છે ને એનું શું વહીવટ કરે છે, કાળી પંચાયત જ જાણે અલીનાની. હાલ તો તમારી જે આ માંગણી છે, માંગણી તમારા સરપંચ દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો આપ આગળ શું કરશો? આની આ બધા ગામજનો ભેગા થઈને મોટી કાર્યવાહી થશે એના માટે. કેમ કે આ તો એક હેલ્થ ને આજે એક સરકાર કેટલી સહાય આપી રહી છે. તમે જોવો, કોરોનાની મહામારીમાં આજે મેં ગઈકાલે ન્યૂઝ જોયા હતા, 90,000 નવા કેસ કોરોના આવ્યા છે હિન્દુસ્તાનની અંદર. આ બધી માટે કેટલી બધી સરકાર સહાય આપી રહી છે, જયારે પંચાયત આવી નવરી ઢોર બેસીને બેસી રહે, કોઈ ગામજનોને સહાય ના આપે તો શું મતલબ એવી પંચાયતનું?